પ્રણામ માધવ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ નવ અને દસ બંને માટેનું કોમન ટોપિક લઈશું ધોરણ નવમાં અને દસમાં પેન્સિસ વિથ એવી પીવી પેટન ટેન્સિસ વિથ એવી પીવી પેટર્ન એવી એટલે એક્ટિવ વોઇસ અને પેસિવ પીવી એટલે પેસિવ વોઇસની પેટર્ન સાથેના એમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટેન્સ લઈશું સિમ્પલ પ્રેઝન્ટેન્સ સાદો વર્તમાન કાળ હવે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લગભગ તમે છઠ્ઠા ધોરણથી શીખતા આવ્યા છો બરાબર છે પણ એક્ટિવઈઝની વાક રચનામાં મતલબ કરતરી રચનામાં અહીંયા આપણે વાક્ય રચના સાથે શીખીશું હવે તમે જાણો છો કે કોઈ પણ ટેન્સ શીખવો હોય તો આપણને પાંચ વસ્તુ આવડવી જોઈએ તો એ ટેન્સ આપણને ક્લિયર થયું કહેવાય પહેલાં એના યુસેજ યુસેજ એટલે એના ઉપયોગો બીજું છે એના ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ્સ ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ્સ મતલબ શબ્દો કે જે એ વર્ડ્સ આ ટેન્સમાં જ રહે એ ટેન્થ ઇન્ડિકેટિંગ વર્ડ્સ આપણે એને સારી ભાષામાં કહીએ તો ચમચાવો કે અમે આ ટેન્સમાં રહીએ છીએ તરત ખબર પડી જાય કે આ વર્ડ આવ્યો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે અને ત્રીજી વસ્તુ છે કે એના પ્રશ્નાર્થ વાક્ય નકાર વાક્ય અને હકાર વાક્યની એવી પીવી પેટર્ન હકાર વાક્યના વાક્ય વાક્યરચના એક્ટિવઇસ અને પેસિવઈઝની નકાર વાક્યની વાક્ય વાક્યરચના એક્ટિવઈસ અને પેસિવઈઝ અને પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચના એક્ટિવઈસ અને પેસિવઈઝ હવે આપણે વર્ડ ટુ જોઈએ તો જુઓ પહેલાં મેં યુસેજ લખ્યા છે બરાબર તો પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લઈએ તો આપણે ટેન્સ એટલે શું કહીએ કાળ 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 એટલે સમય આપણને કયા સમય શું બોલવું એ ખબર હોવી જોઈએ બરાબર છે દાખલા તરીકે કોઈ નાનું બાળક હોય તો એને તમે રોજ ચાક ચોકલેટ આપતા હો તો તમે એને એ કહે કે મને ગઈ કાલે તમે ચોકલેટ આપી હતી આજે ચોકલેટ આપી છે આવતીકાલે આપશો મતલબ એને ખબર નથી કે હતી એટલે ભૂતકાળ છે છે એટલે વર્તમાન કાળ છે અને આપશો એ ભવિષ્યકાળ છે બરાબર તો એટલે એને એટલી સમજ આવી છે કે કયા સમયે કયું વાક્ય બોલવું બરાબર છે તો આપણને પણ એના ઉપયોગો ખબર હોવી જોઈએ તો આપણને ખબર પડે કે આ આવી પરિસ્થિતિ છે તો કયા ટેન્સનું વાક્ય વાપરવું જોઈએ જુઓ પહેલાં યુસેજ છે એના ઉપયોગો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાનકાળનો પહેલો ઉપયોગ છે ટુ ઇન્ડિકેટ હેબિચ્યુઅલ ટાસ્ક મતલબ ટેવશ ક્રિયાઓ જે આદતવાળી ક્રિયા હોય દાખલા તરીકે આઈ ગેટ અપ એટ સિક્સ ઓ ક્લોક હું સવારે છ વાગ્યે જાગું છું બરાબર છે આઈ ટેક ટી ઇન ધ મોર્નિંગ હું સવારે ચા પીવું છું આ શું કહેવાય બધી આદતો કહેવાય તો આ ટેવશ ક્રિયાઓ જે રોજિંદી ક્રિયા છે એના માટે સાદો વર્તમાન કાળ વપરાય છે એના પછી છે સેકન્ડ છે ટુ ઇન્ડિકેટ ધ રૂટિન લાઈફ મતલબ રોજિંદી ક્રિયા દર્શાવવા માટે રોજિંદી ક્રિયા દર્શાવવા માટે એટલે દાખલા તરીકે આઈ ગો ટુ સ્કૂલ આઈ રીડ ધ ન્યૂઝપેપર આ રોજિંદી ક્રિયાઓ છે આઈ ટેક બાથ બરાબર તો આ બધા રોજિંદી ક્રિયા દર્શાવવા માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે થર્ડ છે ટુ ઇન્ડિકેટ યુનિવર્સલ ટ્રુથ સનાતન સત્ય ઘટના દર્શાવવા માટે હવે સનાતન સત્ય ઘટના કોને કહેવાય કે સનાતન સત્ય ઘટના કોને કહેવાય કે દખલા તરીકે ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ સૂર્યપૂર્વકમાં ઊગે છે ધ સન સેટ્સ ઇન ધ બેસ્ટ સૂર્ય પૃથ્વી પશ્ચિમ હાથમે છે ધ અર્થ મૂવ્ઝ રાઉન્ડ ધ સન પૃથ્વી સૂર્યની આસપાસ પરે છે આ બધી જે ભૌગોલિક ઘટનાઓ છે જે બ્રહ્માંડમાં થતી ઘટનાઓ છે એના વિશે જ ક્યારેક વાત કરવી હોય તો સિમ્પલ પ્રેઝન્ટેન્સ વપરાય છે એના પછી છે ટુ ઇન્ડિકેટ ધ મેથમે મેથેમેટિક્સ ફોર્મ્યુલા ગાણિતિક સૂત્રો દર્શાવવા માટે દાખલા તરીકે સપોઝ તમારે મેથ્સ ભણાવવું છે ઇંગ્લિશ મીડિયમમાં તો તમારે એના ફોર્મ્યુલાની વાત કરવી છે તો તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે દાખલા તરીકે ટુ એન્ડ ટુ મેક્સ ફોર બેન બે ચાર થાય એક્સ પ્લસ વાય હોલ રેસ્ટ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ એક્સ વાય પ્લસ વાય આ બધા ફોર્મ્યુલા છે સાઇન થીટા અપોન કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટેન આ તમારે ટિગ્નોમિટીનું સૂત્ર છે તો આવી રીતે જ્યારે તમારે કોઈ સૂત્રો ભણાવવાનું થાય ગણિતના ત્યારે આ ટેન્સ વપરાય છે એના પછી છે ટુ ઇન્ડિકેટ ધ સાયન્ટિફિક ફોર્મ્યુલા સાયન્ટિફિક પ્રિન્સિપલ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતો વૈજ્ઞાનિક સિદ્ધાંતોની વાત કરવી હોય ત્યારે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે દાખલા તરીકે વોટર બોઇલ સેટ હન્ડ્રેડ ડિગ્રી સેલ્સિયસ પાણીનું પાણી સો ઊંચ સેલ્સિયસ તાપમાને ઉકળે છે આ શું કહેવાય સાદો વર્તમાન કાળ કહેવાય વૈજ્ઞાનિક સિદ્ધાંત કહેવાય બરાબર એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ આઘાત અને પ્રતિકા પ્રત્યાઘાત સરખા હોય છે નેટરનો નિયમ બરાબર છે વોટેવર યુ ટૉસ ઇન ટુ ધર ઇટ કમ્સ ડાઉન ડ્યુ ટુ ધ ગ્રેવિટેશન ફોર્સ જે પણ તમે હવામાં ઉછાળો છો તે ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે આવે છે તો આ વૈજ્ઞાનિક સિદ્ધાંતોની વાત શેમાં થાય છે સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં એના પછી આવે છે ટુ ઇન્ડિકેટ પ્રોવર્પ્સ પ્રોવપ્સ એટલે કહેવતો અથવા સેઈંગ એસ એ વાય આઈ એનજીએસ સેઈંગ એટલે કહેવતો અને પ્રોવર્બ્સ એટલે કહેવતું જે પણ કહેવતોની વાત કરવી હોય તો એના માટે પણ સાદો વર્તમાન વપરાય છે એ વિલ ફાઇન્ડ અ વે મન હોય તો માળવે જવાય એનાથી આગળ વધીએ ટુ રાઇટ એ કમ્પોઝિશન ફોર એ પર્સન ફેસ્ટિવલ ઓર પ્લેસ આપણે નિબંધ લખવાનું થાય ઘણીવાર નિબંધ લખવો છે આપણે ત્યાં અમે દોઢ દોઢ બે બે પેજ લખ્યો નિબંધ પણ ટીચરે માર્ક્સ તો આપ્યા નહીં પણ આપણને ખબર હોવી જોઈએ કે કયા ટેન્સમાં કયો નિબંધ લખાય દાખલા તરીકે તમને માય ફેવરેટ ફેસ્ટિવલ હોલી દિવાળી ઉત્તરાયણ આવું કોઈ નિબંધ પૂછ્યો છે તો એમાં પ્રેઝન્ટેન્સ જ વપરાય સિમ્પલ પ્રેઝન્ટેન્સ જ વપરાય બરાબર છે ક્યારે આવે છે કેવી રીતે ઉજવાય છે તમે કેવી રીતે ઉજવો છો વગેરે બરાબર છે પછી કોઈ વ્યક્તિ વિશે વાત કરવી હોય માય ફ્રેન્ડ છે માય ટીચર છે માય મધર છે એના વિશે નિબંધ લખવો હોય તો પણ સિમ્પલ પ્રેઝન્ટેન્સ વપરાય છે કોઈ જગ્યાનું વર્ણન કરવું હોય તો પણ શું વપરાય છે સિમ્પલ પ્રેઝન્ટેન્સ વપરાય છે આ રીતે એના ઉપયોગો આપણે જોયા હવે એના ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ જોઈએ છીએ કે કયા શબ્દો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે તો આવે છે ઓલવેઝ ઓલવેઝ એટલે શું થાય હંમેશા જો તમને ના આવડતું હોય તો ગુજરાતીમાં એના મતલબ લખી શકો છો ઓલવેઝ એટલે શું કહેવાય હંમેશા ઓફન ઓફન એટલે અવારનવાર વારંવાર યુઝવલી એટલે શું કહેવાય સામાન્ય રીતે પછી એવરી સાથે પણ કોઈ વર્ડ લખી શકાય એવરી ડે એવરી વીક એવરી મંથ એવરી યર બરાબર છે પછી ફ્રિકવન્ટલી અવારનવાર જનરલી સામાન્ય રીતે રેગ્યુલરલી નિયમિત રીતે ડેલી દરરોજ ઓકેઝનલી પ્રસંગોપાત સમટાઇમ્સ કેટલીક વાર નેવર ક્યારેય નહીં તો આ બધા જ ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ્સ એમાં આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે આપણે સાદા વર્તમાનકાળની બે વસ્તુ શીખ્યા એના ઉપયોગો અને એના ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ્સ જ્યારે તમારે વફની ખાલી જગ્યા પૂરવી હોય બરાબર તો તમને ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ્સ આપ્યા હોય તો તમે શું કરી શકો છો ટેન્સ સાદા વર્તમાનકાળની વાક્યરચના પ્રમાણે ખાલી જગ્યા પૂરી શકો છો હવે આપણે જોઈએ છીએ એફોર્મેટિવ સેન્ટેન્સીસ એફોર્મેટિવ એટલે હકાર વાક્યો સાદા વર્તમાનકાળના હકાર વાક્યો કોઈ પણ વાક્યો હોય ત્રણ પ્રકારનું હોય હકાર નકાર અને પ્રશ્નાર્થ હકાર એટલે નોટ ના હોય નકાર એટલે જેમાં નોટ આવેલું હોય પ્રશ્નાર્થ એટલે જેમાં વાક્યના અંતે પ્રશ્નાર્ચિહ્ન હોય તો પહેલાં હકાર વાક્ય જોઈએ હવે સાદા વર્તમાનકાળની ખાસિયત શું છે કે સાદા વર્તમાનકાળના વાક્યમાં સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે શું કહીશું આપણે કરતા સબ્જેક્ટ તરીકે આઈ વી યુ ધે કે બહુવચનું નામ આપેલું હોય તો તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ મતલબ વ વન મૂકાય છે બરાબર છે દાખલા તરીકે આઈ ગો ટુ સ્કૂલ વી ગો ટુ સ્કૂલ ગોનું રૂપ લઈએ તો એની સાથે મેઇન વબ જ આવે આપણે ક્રિયાપદોના ચાર પ્રકાર કરીએ છીએ ને વ વન વ ટુ વ થ્રી ને વ ફોર ગો વ વન કહેવાશે વેન્ટ ભૂતકાળનું રૂપ છે અને વ ટુ કહીશું વે ગોન એને આપણે ભૂતકૃદંત મતલબ વ થ્રી કહીશું પાર્ટિસિપલ અને ચોથું રૂપ છે ગો પ્લસ આઈએનજી પ્રેઝન્ટ પાર્ટિસિપલ જેને વર્તમાન ગુરુધન કહીશું તો આમાં મૂળ ક્રિયાપદ મુકાય છે તો જો સાદા વર્તમાન કાળમાં સબ્જેક્ટ તરીકે આઈવીયુ દે હોય તો એની પછી હંમેશા મૂળ ક્રિયાપદ મુકાય છે અને જો સબ્જેક્ટ તરીકે જો અને જો સબ્જેક્ટ તરીકે એટલે કર્તા તરીકે હી સી ઇટ કે કોઈ પણ એક નામ આવેલ હોય તો તેની સાથે એસ કે યસ પ્રત્યે લાગે છે ક્રિયાપદની છેડે એસ કે યસ પ્રત્યે લાગે છે દાખલા તરીકે હી ગોઝ ટુ સ્કૂલ જો ગો છે તો ઘોઝ થઈ ગયું ઈ યસ પ્રત્યે લાગ્યો છે બરાબર છે કોઈ નામ આપેલું હોય સોનલ ગોઝ ટુ સ્કૂલ બરાબર છે તો હી પ્લેસ ક્રિકેટ તો આવી રીતે સાદા વર્તમાન કાળમાં હિશીટ કે અથવા કોઈ એક વજનનું નામ હોય મારું તમારું નામ કોઈક નિર્જીવ વસ્તુનું નામ હોય તો ક્રિયાપદને છેડે એસ કે યસ પ્રત્યે લાગે છે આગળ વધીએ હવે વોઇસ એટલે શું આપણે કોમન વાત કરી હવે વોઇસ એટલે શું અને વોઇસ એટલે શું તો મિત્રો વોઇસ એટલે કર્તરી રચના કહેવાય અને વોઇસ એટલે શું કહેવાય કર્મણી રચના હવે દાખલા તરીકે મેં સફરજન ખાધું મેં સફરજન ખાધું સફરજન મારા દ્વારા ખવાયું મેં સફરજન ખાધું સફરજન મારા દ્વારા ખવાયું સમજવાનો મતલબ એક જ છે બરાબર છે કંઈ ફે નહીં પડતું મેં સફરજન ખાધું કે સફરજન મારા દ્વારા ખવાયું સમજવાની વસ્તુ એક જ છે પણ બંનેની વાક્ય રચના અલગ છે પહેલાંમાં મેં સફરજન ખાધું તો મેં મતલબ શું કહેવાય કરતા છે અને પહેલાંમાં સફરજન મારા દ્વારા ખાય તો વાક્યની શરૂઆતમાં શું આવ્યું કર્મ જે વાક્યમાં કરતા પહેલાં હોય એને કર્તરી રચના કહેવાય અને જે વાક્યની શરૂઆતમાં કર્મ હોય અને કર્મણી રચના કહેવાય છે બરાબર થોડાક માઇનોર ફેરફાર થાય છે એટલે કરતા કર્મનું સ્થાન લે છે અને કર્મ કરતાનું સ્થાન લે છે આમાં કરતા એટલે આપણે એને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહીશું કર્મ એટલે આપણે એને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહીશું અને ક્રિયાપદ એટલે આપણે એને ઇંગ્લિશમાં વપ કહીશું બરાબર તો કર્તરી રચના અને કર્મણી રચના તો કેવી રીતે ફેરવા એફર થાય છે તો પહેલાં આપણે સાદા વર્તમાન કાળની વોઇસના વાક્યને વોઇસમાં ફેરવતી વખતે સૌ પહેલાં શું કરશો કરતા કર્મ અને ક્રિયાપદ શોધી કાઢો કોઈ પણ વાક્ય હોય એને પેસેમાં કન્વર્ટ કરવું હોય તો સૌ પહેલાં કરતા કર્મ અને ક્રિયાપદ શોધી કાઢો કરતા કેવી રીતે મળે છે બરાબર છે તો દાખલા તરીકે કોઈપણ વાક્ય આપ્યું હોય ને તો એનું ગુજરાતી કરી નાખવાનું દાખલા તરીકે આઈ ઈ એન એપલ મેં સફરજન ખાધું બરાબર છે તો કોણે ખાધું મેં તો આઈએ કરતા કહેવાશે હું વડે પ્રશ્ન પૂછવાથી કરતાં મળે છે અને શું ખાધું શું ખાધું સફરજન તો વોટ વડે પ્રશ્ન પૂછવાથી શું મળે છે કર્મ મળે છે બરાબર છે અને વોટ અને વૂમ વડે બે કર્મ મળે છે વોટ વડે પણ મળે અને વૂમ પણ વડે મળે વોટ એટલે શું થાય વૂમ એટલે કોને દાખલા તરીકે મેં તેને બોલાવ્યું કોને બોલાવ્યું તેને તો એ પણ કર્મ કહેવાય તો ઓબ્જેક્ટ વન અને ઓબ્જેક્ટ ટુ વાક્ય વાંચવાનું સમજવાનું ને પછી એને કન્વર્ટ કરવા પ્રયત્ન કરવાનો તો કર્મ કર્મને ક્રિયાપદ શોધો હું વડે પ્રશ્ન પૂછવાથી કરતા મળે છે સબ્જેક્ટ મળે છે અને વોટ કે વૂમ વડે વોટનો મતલબ શું થાય અને વૂમનો મતલબ કોને થાય વડે પ્રશ્ન પૂછવાથી કરવો મળે છે એટલે વોટથી ઓબ્જેક્ટ વન મળે અને વૂમથી ઓબ્જેક્ટ ટુ મળે છે આગળ વધીએ ઓબ્જેક્ટને વાક્યની શરૂઆતમાં મુકાય છે સૌ પહેલાં શું કરવાનું ઓબ્જેક્ટને વાક્યની શરૂઆતમાં મૂકાય છે ત્યારબાદ ઓબ્જેક્ટને અનુરૂપ ટુ બીનું વર્તમાન કાળનું રૂપ ટુ બીના રૂપો કયા છે એમ ઇસ કે આર તમે જાણો છો આઈ હોય તો એમ આવે વી યુ દેહ હોય અથવા કોઈ બહુ વચ્ચેનું નામ હોય તો આર આવે હી સી ઇટ એકબીજાનું નામ હોય તો એ જ મૂકાય છે તો ઓબ્જેક્ટને અનુરૂપ ટુ બીનું વર્તમાન રૂપ મુકાય છે ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય છે શું મૂકાય છે ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય છે જેને આપણે વપથરી કહીએ છીએ બરાબર છે અને બાય સાથે સબ્જેક્ટ મુકાય છે અને જો સર્વનામ આપેલું હોય તો તેનું કર્મવિભક્તિનું રૂપ મુકાય છે સર્વનામ તરીકે જો આઈ આપેલું હોય તો બાય મી કરવું વી આપેલું હોય તો બાય અસ કરવું યુ આપેલું હોય તો બાય યુ કરવું આમાં થોડો સુધારી કરી દેજો યુ હોય તો બાય યુ કરવું નોટ્સમાં અને આ નોટ્સ તમારે લખવાની પણ છે હી આપેલું હોય તો બાય હિમ કરવું સી આપેલું હોય તો બાય હર કરવું ઈટ આપેલું હોય તો બાય ઈટ કરવું ધે આપેલું હોય તો બાય ધેમ કરવું અને કોઈ નામ આપેલું હોય દાખલા તરીકે અરવા બરાબર અથવા મોહન આવું કોઈ નામ આપ્યું હોય તો બાય અરવા અથવા બાય મોહન કહેવાનું હવે એની વાક્ય રચના જોશો ને એટલે તમને આખી સમજાઈ જશે અને ખાલી યાદ તમારે આ એટલી વાક્ય રચના જ રાખવાની છે અને એના ઉપરથી તમે શીખી શકશો જુઓ એક્ટિવ વોઇસમાં વાક્યરચના જુઓ એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ વાક્યની સાદા વર્તમાનગાળની એસપી મતલબ સેન્ટેન્સ પેટર્ન અને એવી એટલે એક્ટિવ વોઇસ એની વાક્ય રચના છે એવીની પહેલાં સબ્જેક્ટ મૂકવા સબ્જેક્ટમાં એવી યુદ્ધ હકમે તે હોઈ શકે અથવા કોઈ નામ હોઈ શકે પછી બવન એસ કે એસ જો આઈવીયુ દેવ હોય તો વફ વન આપ્યું હશે અને જો હિશીટ કે એક વચ્ચેનું નામ હશે તો ક્રિયાપદની છેડી એટલે વફ વન પછી એસ કે એસ લાગ્યું હશે એના પછી ઓબ્જેક્ટ આવશે અને પછી અધર વર્ડ્સ આવશે અને પછી જોઈએ તો પેસી વૈસમાં તો ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વપ થ્રી અને બાય સાથે સબ્જેક્ટ અને અધર વર્ડ્સ બાકીની શરૂઆતમાં ઓબ્જેક્ટ મૂકો ઓબ્જેક્ટને અનુરૂપ એમ કે આર મૂકો ત્યારબાદ વબ થ્રી વપ થ્રી એટલે પાસપાર્ટિઝીપલ બરાબર છે ભૂતકૃદન મૂકો અને બાય સાથે સબ્જેક્ટ મૂકો જે મેં આપણે એ અને છેલ્લે બાકીના શબ્દો મૂકો તો તમારે આ પ્રમાણે ફેરફાર થશે હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ દાખલા તરીકે જુઓ વી રિસાઇટ્સ સે પ્રેયર ડેલી સોરી વિધિ રિસાઇટ્સ એ પ્રેયર ડેલી જો વિધિ કરતા છે આમાં અને રીસી રિસાઇડ્સ એટલે ગાવું પઠન કરવું એ ક્રિયાપદ છે એ પ્રેયર પ્રાર્થના ડેલી દરરોજ ગાય છે જો આમાં વિધિ છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદની છેડે એસ પ્રત્યય લાગ્યો છે બરાબર છે હવે આનું ગુજરાતી કરીએ વિધિ રોજ પ્રાર્થના ગાય છે તો મેં તમને કીધું હતું કે સૌ પહેલાં કરતાં ક્રિયાપદ અને કર્મ શોધો કોણ ગાય છે વિધિ તો એ કરતા થશે શું ગાય છે એ પ્રેયર એ કર્મ થશે તો કર્મને વાક્યની શરૂઆતમાં મૂકી દો તો એ પ્રેયર મૂક્યું એના પછી ટુબીનું રૂપ કર્મને અનુરૂપ મતલબ ઓબ્જેક્ટને અનુરૂપ ટુ બી નું વર્તમાનકાળનું રૂપ મૂકો તો એ પ્રેયર ઇઝાયોમ એ પ્રેયર ઇઝ રિસાઈટનું વપ થ્રી એસ કાઢીને ઈડી પ્રત્યે લાગી ગયો એટલે વપ થ્રી મોટેભાગે ઇડી પ્રત્યે જ લાગતા હોય છે બાકીના ક્રિયાપદો આપણે યાદ રાખવા પડતા હોય છે દાખલા તરીકે બ્રેક બ્રોક બ્રોકન સ્પીક સ્પોક સ્પોકન સિંગ સેંગ સંગ તો એ યાદ રાખવા પડે છે પણ મોટે ભાગે બાકીના ક્રિયાપદોને ઇડી પ્રત્યે લગાડીએ તો વપ ટુ અને વપ થ્રી સેમ થતું હોય છે અને આમાં આપણે મૂકવાનું હોય છે વપ થ્રી તો આ રીતે મૂકાય છે તો પ્રેયર ઇઝ રિસાઈટેડ બાય વિધી ડેલી આગળ વધીએ ક્રિષ્ના હેલ્પ્સ મી ડેલી ક્રિષ્ણા મને રોજ મદદ કરે છે બરાબર છે જુઓ આમાં કોણ મદદ કરે છે મી બરાબર છે આ કર્મ છે કોને વડે કોણ કરે છે ક્રિષ્ના એ સબ્જેક્ટ છે શું કરે છે મદદ એને વપ કહીશું ક્રિષ્ના હેલ્પ્સ મી ડેલી ક્રિષ્ણા મને રોજ મદદ કરે છે જ્યારે પસીમાં કન્વર્ટ કરીશું તો મી જે ઓબ્જેક્ટ છે એને વાક્યની શરૂઆતમાં મૂકીશું કરતાની જગ્યાએ મૂકીશું તો મી છે એનું આઈ થઈ જશે કેમ કે કરતા વિભક્તિનું રૂપ મૂકવું પડે તો આઈ એમ આઈને રૂપાય એમ આઈ એમ હેલ્પડ બાય ક્રિષ્ના બાય સાથે સબ્જેક્ટ મૂકો આઈ એમ હેલ્પડ બાય ક્રિષ્ણા ડેલી હું રોજ ક્રિષ્ના દ્વારા મને રોજ ક્રિષ્ના મદદ કરે છે આગળ વધીએ મોહન ઓફન પ્લેસ ધ ફ્લુટ મોહન ઓફન પ્લેસ ધ ફ્લૂટ ફ્લૂટ એટલે વાંસળી મોહન અવારનવાર વાંસળી વગાડતો હોય છે કોણ વગાડતું હોય છે મોહન શું વગાડતો હોય છે ફ્લૂટ કઈ ક્રિયા કરે છે વગાડવાની અને ઓફન એ શું છે ટીઆઈડબલ્યુ મતલબ ચમચા છે મેં તમને કીધું તું કે જો આ મતલબ ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ છે અધર વર્ડ્સ છે તો જો આ ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ્સ આગળ હોય તો આગળ રાખવાના છેલ્લે હોય તો છેલ્લે રાખવાના વચ્ચે હોય તો વચ્ચે રાખવાના આગળના વાક્યોમાં ડેલી છેલ્લે હતું તો આપણે છેલ્લી એમના એમ રાખ્યું પણ આમાં વચ્ચે મૂકીશું તો વચ્ચે વચ્ચે રાખીશું દાખલા તરીકે તો ઓબ્ઝેક્ટને વાક્યની શરૂઆતમાં લઈશું શું લખીશું ધ ફ્લૂટ બરાબર છે ધ ફ્લુટને અનુરૂપ શું લખીશું ટુવીનું રૂપ ઈજ જ આવે ધ ફ્લૂટ ઇઝ પછી આ ટાઇમ સેન્ડિકેટિંગ વર્ડ છે વચ્ચે મૂકીશું વપ થ્રીને પહેલાં મૂકી દેવાનું આટલું યાદ રાખવાનું ધ ફ્લૂટ ઇઝ ઓફન પ્લેઇડ બાય મોહન બાય સાથે સબ્જેક્ટ મૂક્યા બરાબર છે ઓબ્જેક્ટના રૂપ ટુ બીનું રૂપ મૂક્યો વપ થ્રી મૂક્યું અને ઓફન એ શું છે અધર વર્ડ છે એ વચ્ચે હોય તો વચ્ચે રાખવાના છેલ્લે હોય તો છેલ્લે રાખવાના અને પહેલાં હોય તો પહેલાં રાખવાના ઓકે આગળ વધીએ માય મધર માય મધર પ્રિપેર સ્નેક્સ ફોર મી ડેલી મારી મમ્મી રોજ મારા માટે નાસ્તો તૈયાર કરે છે શું કરે છે સ્નેક્સ સ્નેક્સનો સ્પેલિંગ આમાં થોડો સુધારી દેજો બીજામાં બરાબર છે પહેલાં વાક્યમાં ખોટું છે એસએનએ સી કે એસ સ્નેક્સ ઇઝ પ્રિપેર્ડ ફોર મી બાય માય મધર ડેલી આ જ પ્રમાણે બીજા જ વાક્યો આપેલા છે દે ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ તેઓ હંમેશા સાચું બોલે છે તો ધ ટ્રૂથ ઇઝ ઓલવેઝ સ્પોકન બાય ધેમ બરાબર છે હવે આમાં બે ઓબ્જેક્ટ આપેલા છે માય ગ્રેની ટેલ્સ મી એ સ્ટોરી એટ નાઇટ મારી દાદી રોજ રાત્રે મને વાર્તા કહે છે તો મી અને એ સ્ટોરી શું અને કોને કહે છે તો બે ઓબ્જેક્ટ છે તો બે રીતે પેસીમાં કન્વર્ટ કરાય એ સ્ટોરી લઈએ મેઇન ઓબ્જેક્ટ લઈએ તો ગૌણ ઓબ્જેક્ટની પહેલાં ટુ મૂકવાનું એ સ્ટોરી ઇઝ ટોલ્ડ ટુ મી બાય માય ગ્રેની એટ નાઇટ એ સ્ટોરી ઇઝ ટોલ્ડ ટુ મી બાય માય ગ્રેની એટ નાઇન આગળ અને બીજી રીતે બનાવીએ તો મીનું આઈ કરીએ તો આઈ એમ ટોલ્ડ એ સ્ટોરી બાય માઇગ્રેની એટ એ નાઇટ તો આ રીતે વાક્યો આપેલા હશે તમે બીજા પણ એક્ઝામ્પલ પ્રેક્ટિસમાં કરજો જો એક અહીંયા એક એક્ઝામ્પલ છે આઈ ઇન્વાઇટ ધેમ ફોર ધ પાર્ટી તો ધેમનું ધ્યેય થઈ જશે ધે આર ઇન્વાઇટેડ બાય મી ફોર ધ પાર્ટી આમ લખી શકાય છે તો મિત્રો આજે આપણે આટલું શીખ્યા હવે નેક્સ્ટ ટાઈમ આપણે નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો જોઈશું આગળના લેક્ચરમાં આની તમે પ્રેક્ટિસ કરજો આમાં તમારી ખાલી જગ્યાઓ આપેલી હશે પેસેવિઝમાં રેડી રેકનોરમાં તો એ તમે કમ્પ્લીટ કરી દેજો તો ફરીથી મળીશું પ્રણામ દરેક વિદ્યાર્થી મિત્રને